वैश्विक सुस्ती અને મોંઘવારીના મારનો સામનો કરી રહેલા ટેક્સટાઇલ સેક્ટરમાં આ વખતે દિવાળી પણ જોશ નથી ભરી શકી। કાચા માલની મોંઘવારી અને માંગમાં ઘટાડાના કારણે ટેક્સટાઇલ એકમોમાં કામ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે અને સ્થિતિ એવી છે કે આ વખતે દિવાળીના પ્રસંગે ટેક્સટાઇલ એકમોએ પોતાના જોબ વર્કર્સને લાંબી રજા પર મોકલી દીધા છે। દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ સુરતમાં દૈનિક વેતન પર કામ કરતા મજૂરોને નવેમ્બરના બીજા પખવાડિયામાં કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે। સામાન્ય રીતે સુરતના ટેક્સટાઇલ હબમાં દિવાળીના પ્રસંગે ફક્ત 3-5 દિવસનું વેકેશન હોય છે। સુરત ટેક્સટાઇલ માર્કેટ કમિટીના પ્રતિનિધિઓનું માનવું છે કે ગયા વર્ષના મુકાબલે આ વખતે બિઝનેસમાં 40% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। સુરત ટેક્સટાઇલ માર્કેટે આ અગાઉ પણ ઘણા ઝટકા વેઠ્યા છે, પરંતુ આટલા લાંબા ગાળા માટે ટેક્સટાઇલ એકમોને ક્યારેય બંધ કરવામાં નથી આવ્યા। પછી તે 2008ની મંદી હોય, નોટબંધી હોય કે GST લાગુ કરવામાં આવેલી અડચણો હોય, સુરતના વણાટ એકમોની સ્થિતિ તો એનાથી પણ વધારે ખરાબ છે। દિવાળી ગયે હવે 1 સપ્તાહથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને 10 લાખ વણાટ એકમોમાંથી અત્યાર સુધી ફક્ત 10,000માં જ કામ શરૂ થયું છે। કપડાની મોંઘવારી સતત વધી રહી છે અને 2 આંકડાની નજીક પહોંચી ચૂકી છે। આ કારણે ટેક્સટાઇલ સેક્ટરની સામે માંગના પડકારો ઉભા થયા છે। ગત સપ્ટેમ્બર દરમિયાન કપડાની મોંઘવારી 9.9% નોંધાય છે। આ અગાઉ ઓગસ્ટ અને જુલાઈમાં આ આંકડો 9.5% પાર હતો। મોંઘા કપાસના કારણે કપડાની મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે, જોકે હવે કપાસનો નવો પાક માર્કેટયાર્ડમાં આવવાનું શરૂ થઈ ગયો છે, જેના કારણે કપાસની કિંમતોમાં થોડો ઘટાડો થયો છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ પણ ઘટવા લાગ્યો છે। આશા છે કે નવા કપાસની આવક વધવાની સાથે સ્થિતિમાં સુધારો થશે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ મંદીના સમયમાંથી બહાર નીકળશે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાર ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાર ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઇક કરી શકો છો અને Twitter અને Instagram આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।